गुड मॉर्निंग टू ऑल ऑफ यू मित्रों, आज आप टॉपिक है आप आज लेक्चर मेजरमेंट ऑफ एर कंजम्पशन एट्ले कि आईसी एंजीन अंदर जे आप एर फ्यूल रेशियो वापरीए छे तेन में एरनु प्रमाण के प्रमाण में अंदर दाखल थाय छे अने तेनु केटलो वपराश थाय छे ते मापवानी मेथड आमा आपणे आ टॉपिकनी अंदर आपणे एंजीननी अंदर कई रीते एरनो फ्लो थाय छे अने आ फ्लोनु मेजरमेंट केवी रीते करवामां आवे छे एना विशे चर्चा करीशुं। तो सौथी पहेला आपणे जोईए तो वन केन से द एर फ्यूल मिक्सचर इज फूड ऑफ एन एंजीन एटले के एर फ्यूल रेशियो छे ते आईसी एंजीन माटे एक खोराक तरीके काम करे छे, फूड तरीके काम करे छे। कारण के आईसी एंजीननी शुरू करवा माटे एर अने फ्यूलनु प्रमाण जे छे ते निश्चित अथवा तो अलग अलग रेन्ज रीच मिक्सर, लीन मिक्सचर अने स्टोइचोमेट्रिक एर फ्यूल रेशियो आपणे यूज करता होईए छीए। जो पूरता प्रमाणमां रेशियो ना होय अथवा तो एर फ्यूल आपणे इन्सर्ट करीए नहीं तो एंजीनने आपणे शुरू करी शकता नथी। आ माटे एर फ्यूल रेशियो अथवा तो फ्यूलने અને એરને એન્જિનનું ખોરાક તરીકે આપણે ઓળખીએ છીએ। ફોર ફાઇન્ડ આઉટ ધ પરફોર્મન્સ ઓફ ધ એન્જિન એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ ધ બોથ ઇઝ એસેન્શિયલ। તો કોઈપણ એન્જિનના પરફોર્મન્સ, કોઈપણ આઈસી એન્જિન છે એના પરફોર્મન્સને મેઝર કરવા, પરફોર્મન્સ મેઝર કરવા માટે એર અને ફ્યુલનું માપન અથવા તો મેઝરમેન્ટ જે છે તે યોગ્ય હોવું જરૂરી છે। અને આ બંનેનું માપ જે છે એક માપન કરવાની પદ્ધતિથી આપણે શોધી શકીએ છીએ। નેક્સ્ટ છે કે ઇન આઈસી એન્જિન ધ સેટિસ્ફેક્ટરી મેઝરમેન્ટ ઓફ ધ એર કન્ઝમ્પશન ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ। હવે આઈસી એન્જિનની અંદર એર જે આપણે યુઝ કરીએ છીએ, એર ફ્યુલ રેશિયા માટે જે હવાનો ઉપયોગ કરીએ છીએ તેનું મેઝરમેન્ટ જે છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ છે, થોડુંક આપણે ડિફિકલ્ટ છે। બીકોઝ ધ ફ્લો ઇઝ પલ્સેટિંગ, આ જે ફ્લો આપણે હવાનો જે ફ્લો હોય છે તે એન્જિનની અંદર જ્યારે આપણે એન્જિન આપણે શું આપણે ફિલ્ટર વાટે જે દાખલ થાય છે ઇનલેટ મેનિફોલ્ડમાં તો આ વખતે એને અંદર પલ્સેશન ક્રિએટ થાય છે। કેમ કે અલગ અલગ આખો જે પાથ હોય છે આપણે એર ફિલ્ટરમાંથી અંદર ઇનલેટ મેનિફોલ્ડમાં પ્રવેશ કરે છે, ઇનલેટ મેનિફોલ્ડ થ્રુ આપણે એ ઇનલેટ પોર્ટમાં જ દાખલ થાય છે અને ઇનલેટ પોર્ટથી જ્યારે વાલ્વ ઓપન થાય ત્યારે એન્જિનના સિલિન્ડરની અંદર તે દાખલ થતું હોય છે। આ માટે તેની જે ફ્રીક્વન્સી જે છે તે કન્ટિન્યુ હોતો નથી ફ્લો અને તેમાં પ્રેશર વેરિએશન પણ થતું રહેતું હોય છે। કેમ કે જે આખી જે સિક્વન્સ છે તે મોટા એરિયામાંથી પસાર થઈ થઈને નાના એરિયામાં આવતી હોય છે અને અહીં એનું પ્રેશર ટેમ્પરેચર પણ અલગ અલગ રહેતું હોય છે। ડ્યુ ટુ ધ સાયક્લિક નેચર ઓફ એન્જિન બીકોઝ ધ એર એઝ એ કોમ્પ્રેસિબલ ફ્લુઇડ। હવે આપણે એન્જિનની અંદર અલગ અલગ ચાર સાયકલ આવે છે કે જેની અંદર આપણે અગાઉ એન્જિનની અંદર તમે ભણી ગયા હશો કે ટુ સ્ટ્રોક એન્જિન હોય, ફોર સ્ટ્રોક એન્જિન હોય તો તેની અંદર સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ આવી એક સાયકલ આવે છે કે જેની અંદર ફ્યુઅલ કેવી રીતે એન્જિનની અંદર એન્ટર થાય છે, ત્યાર પછી તેનું કોમ્પ્રેશન કેવી રીતે થાય છે, તેને સ્પાર્ક કઈ રીતે થાય છે અથવા તો ફ્યુઅલ જ્યારે ઇન્જેક્ટ થાય છે ત્યારે પાવર કઈ રીતે પેદા થાય, પછી પાવર જ્યારે પાવર સ્ટ્રોક થાય છે એ પછી જે ગેસીસને એક્સપાન્શન કઈ રીતે થાય છે અને છેલ્લે જે સ્ટ્રોક આવે છે કે જેને આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ। તો આવી એક સાયકલ ચાલે છે। તો આ સાયક્લિક નેચર હોવાને કારણે અને બીજું તો એ પણ છે કે આપણે જે એર વાપરીએ છીએ એન્જિનની અંદર, હવા જે આપણે એર ફ્યુલ રેશિયાની અંદર ઉપયોગ કરીએ છીએ તો હવા એ એક એવી વસ્તુ છે કે જે આપણે કોમ્પ્રેસિબલ છે કે એને અમુક નિશ્ચિત માત્રા સુધી આપણે પ્રેશરાઇઝ છે તે કરી શકતા હોઈએ છીએ। ધેરફોર ધ સિમ્પલ મેથડ ઓફ યુઝિંગ એન ઓરિફિસ ઇન ધ ઇન્ડક્શન પાઇપ ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી સિન્સ ધ રીડિંગ વિલ બી પલ્સેટિંગ એન્ડ અનરિલિએબલ। એટલે કે આવા કિસ્સાની અંદર ઇન્ડક્શન પાઇપમાં ઉપયોગ કરી અને તેને માપવાની પદ્ધતિ જે છે
તે સરળ તો છે જ નહીં અને આપણને એ સેટિસ્ફાય થતી નથી, કારણ કે તેમાં જે આપણને મેઝરમેન્ટ મળે છે, જે આપણને વાંચન આપણે જે રીડિંગ મળે છે તેમાં પણ કન્ટિન્યુઅસ વેરિએશન થતું રહેતું હોય છે, ફ્લક્ચ્યુએટ થતું હોય છે, અને આ વસ્તુ જે છે એ આપણી માટે રિલિએબલ હોતી નથી. નેક્સ્ટ આગળ જોઈએ તો કે ઓલ કાઇનેમેટિક ફ્લો ઇન્ફરિંગ સિસ્ટમ સચ એઝ નોઝલ, ઓરિફિસ, વેન્ચુરી હેવ એ સ્ક્વેર લો રિલેશનશીપ બિટવીન ધ ફ્લો રેટ એન્ડ ડિફરન્શિયલ પ્રેશર વિચ ગીવ ધ રાઇઝ ટુ સર્વ એરર ઓન અનસ્ટેડી ફ્લો. તો કે નોઝલ, ઓરિફિસ અને વેન્ચુરી આવા બધા જ જે કાઇનેટિક ફ્લોને અસર કરતા સિસ્ટમ જે છે તેમાં સિસ્ટમનો જે ફ્લો થવાનો જે દર છે તે અને એનો જે પ્રેશર ડિફરન્સ વચ્ચે કોઈ એક નિશ્ચિત સંબંધ જે છે કે જે પ્રવાહને સ્થાયી કરવા માટે અમુક એરર જે છે અનસ્ટેડી કન્ડિશનમાં, એટલે કે અનસ્ટેડી અસ્થિર પ્રવાહ જ્યારે ફ્લો થતો હોય તો આવા કિસ્સાની અંદર તેમાં એરર આવવાની સંભાવના રહેલી હોય છે. ધ પલ્સેશન પ્રોડ્યુસ એરર આર રફલી ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ પ્રેશર એક્રોસ ધ ઓરિફિસ ફોર એ ગીવન સેટ ઓફ ફ્લો કન્ડિશન. તો કે જે પલ્સેશન દ્વારા જે એરર ક્રિએટ થાય છે, ફ્લો માટેની જે એરર એ ક્રિએટ થાય છે તેના પ્રેશરને, ઓરિફિસની અંદર જે પ્રેશર જે થાય છે તેને લગભગ વિપરીત કન્ડિશનની અંદર સમપ્રમાણમાં હોય છે. ધ વેરિયસ મેથડ આર મેથડ એન્ડ મીટર યુઝ ફોર ધ એર ફ્લો મેઝરમેન્ટ ઇન્ક્લુડ એ એરબોક્સ મેથડ એન્ડ બી વિસ્કસ ફ્લો એર મીટર. બે અલગ અલગ પ્રકારની મેથડ જે છે કે જેનો ઉપયોગ આપણે એર મેઝરમેન્ટ કન્ઝમ્પશન જે છે, એર કન્ઝમ્પશન એને મેઝર કરવા માટેની જે મેથડ છે તેમાં મુખ્યત્વે આપણે જનરલી બે મેથડ ઉપયોગ કરીએ છીએ. પહેલી મેથડ જે છે એનું નામ છે એરબોક્સ પદ્ધતિ અને બીજી છે એ વિસ્કસ ફ્લો એર મીટર. હવે જે છે તે એર ફ્લો મીટરની મદદથી કેવી રીતે આપણે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો એની અંદર જોવા જઈએ તો આપણે આકૃતિ અહીંયા સ્લાઇડની અંદર દેખાડેલી છે કે જેમાં એન્જિનનો સર્જ ટેન્ક જે છે કે જ્યાંથી એરનો ફ્લો જે છે તે એન્જિન તરફ થાય છે, જેની સાથે થર્મોમીટર જોડવામાં આવેલું છે કે જેની અંદર ટેમ્પરેચર કેટલું એન્જિનની સર્જ ટેન્કમાં હવાનું છે તે મેઝર કરવામાં આવે છે. ત્યારબાદ એક ઓરિફિસ પ્લેટ પણ તેની સાથે જોડવામાં આવેલી છે અને અહીંયા ઓરિફિસ તેમાં ફ્લોનો કેટલા પ્રમાણમાં મેઝર કરવામાં આવે છે તેની મદદથી માપન કરવા માટે ઓરિફિસ જોડવામાં આવેલી છે. નીચેના ભાગે જે આ જે છેડો જે છે ત્યાંથી આપણે એન્જિનની અંદર હવાનો જે ફ્લો કરવાનો છે તે થાય છે. ઉપરાંત એક મેનોમીટર પણ અહીંયા યુઝ કરવામાં આવ્યું છે. આપણે તમે અલગ અલગ પ્રકારના ફ્લો મેઝરમેન્ટ ડિવાઇસ ફ્લુઇડ મિકેનિક્સની અંદર ભણી ગયા કે જેની અંદર મેનોમીટર છે, વિસ્કોમીટર જે છે, આવા જે ટેમ્પરેચર ડિફરન્સ અને ફ્લો ડિફરન્સના મેઝરમેન્ટ માટે ડિવાઇસીસનો આપણે ઉપયોગ કરતા હતા, તો અહીં તેની જેમ જ એક મેનોમીટરનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો કે મેઝરમેન્ટ ઓફ એર કન્ઝમ્પશન બાય એર ફ્લો મીટર એમાં કઈ રીતે આખો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે છે તે થાય છે અને તેનું ઇક્વેશન જે ડિરાઈવ કરવાનું છે અથવા તો તેમાં કઈ રીતે ફ્લો જે મેઝર કરીને ગણતરી થાય તો તે વિશે જોઈએ. લેટ ધ એ ઇક્વલ ટુ એરિયા ઓફ ધ ઓરિફિસ, એટલે કે જે આપણે ઓરિફિસ જે યુઝ કરેલી છે તેની બાજુમાં નોટિફિકેશન દર્શાવ્યું હતું એ અને સી ડી, એટલે કે જે એ છે એ કોનો એરિયા છે, તો કે જે આપણે ઓરિફિસ મીટર એની સાથે સર્જ ટેન્કની સાથે જોડવામાં આવેલું છે તો તેનો એરિયા એ, અને આપણે અહીંયા વાપરીએ છીએ એને મીટર સ્ક્વેરમાં, અહીંયા સોરી એક ભૂલ છે, મીટર ક્યુબ નહીં પણ મીટર સ્ક્વેરમાં યુઝ થશે. નંબર બે છે સી ડી, એટલે કે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ઓફ ધ ઓરિફિસ, એટલે કે કોએફિશિયન્ટ છે કે જે ઓરિફિસની અંદરથી જે એર ફ્લોનો ડિસ્ચાર્જ થાય છે તેને મેઝર કરવા માટે સી ડીનો છે. ત્યાર પછી છે ડેલ્ટા એચ, ડિફરન્સ ઓફ ધ પ્રેશર એઝ મેઝર ઇન સેન્ટીમીટર ઓફ ધ વોટર,
मित्र आपणे मेनोमीटरनो जे यूज कर्यो छे तेनी अंदर लिक्विड फॉर्म लिक्विड अथवा तो वॉटर भरवामां आवेलुं होय छे, पाणी भरवामां, अने त्यां तेनी बन्ने बाजू जे यू शेप जे छे तेमां आपणे लेवल मीटर ख्याल होय तो आपणे बिल्डिंग कंस्ट्रक्शन अथवा तो कड़िया काममां लेवल लेवल माटे एक ट्यूबनो यूज करता होय छे कि जेनी मददथी जे सीधी लाइनमां जे दीवालनुं चणतर जे छे थाय छे के नहीं चेक करता होय छे कि जेनी अंदर पाणी भरेलू होय छे अने ट्यूबना बंने छेड अलग अलग जग्याए राखी अने एनो मापन करता होय छे। तो ते ज रीते अहींया सेम टू सेम जोवा जोईए तो फ्लो मेजरमेंट माटे पण आपणे उपयोग करता होय छे, परंतु अहीं आपणे पाणीનું લેવલ જે છે એ મેનોમીટરની અંદર એની બે અલગ અલગ હાઈટ આપણને મળશે કે જ્યારે એમાંથી એરનો ફ્લો થશે તો એ ફ્લોમાં થતા વખતે જે ડિફરન્સ બંને વચ્ચે રહેશે બે અલગ અલગ પોઝિશન, આ રીતે આપણો જે યુટ્યુબ છે એની અંદર એક ધારો કે ફ્લો અહીંયા હશે અને બીજાનો ફ્લો અહીંયા હશે, તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે જેને આપણે અહીંયા ડેલ્ટા એચ તરીકે દર્શાવેલું છે। નેક્સ્ટ છે એમ એ, એટલે કે માસ ઓફ ધ ક્યુબિક મીટર ઓફ ધ એર, જેટલા પ્રમાણમાં એરનો ફ્લો સર્જ ટેન્કમાંથી એન્જિન ઇનલેટમાં દાખલ થાય છે અહીં તેનું માસ દર્શાવેલું છે કે જેનો આપણે યુનિટ છે કિલોગ્રામ। નેક્સ્ટ છે માસ ઓફ ધ વોટર વન ક્યુબિક મીટર ઓફ ધ વોટર, એટલે કે જે આપણે મેનોમીટરની અંદર વોટર એટલે કે પાણીનો ઉપયોગ કરેલો છે તેનું વજન આપણે અહીંયા નોટિફિકેશનમાં છે એમ ડબલ્યુ। નેક્સ્ટ છે હીટ, એચ બરાબર હીટ કોઝિંગ ફ્લો થ્રુ ધ ઓરિફિસ ઇન મીટર ઓફ ધ એર, એટલે કે હીટ જે જનરેટ થાય છે, હીટ જે પેદા થઈ છે કે જે ઓરિફિસમાંથી દાખલ થતી હોય તો આવા કિસ્સામાં તેને એનો હેડ જે છે એ હેડ અહીં એચ વડે દર્શાવવામાં આવેલો છે। વી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ એર ફ્લો થ્રુ ધ ઓરિફિસ ઇન મીટર પર સેકન્ડ, કે જેટલા આપણે એર સર્જ ટેન્કમાંથી ઇનલેટ મેનિફોલ્ડમાં અથવા તો એન્જિનમાં દાખલ થાય છે તો એની કોઈક નિશ્ચિત વેલોસિટી અથવા તો કોઈ એની ઝડપ હશે અથવા તો એનો વેગ હશે, તો એની કેટલા પ્રમાણમાં ઝડપ હશે તો તેને અહીં આપણે મીટર અપોન સેકન્ડ સ્ક્વેરમાં દર્શાવવામાં મીટર અપોન સેકન્ડમાં દર્શાવેલી છે। ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ ઓફ એર થ્રુ ધ ઓરિફિસ ઇન મીટર ક્યુબ પર સેકન્ડ, ક્યુ છે તે જથ્થો કેટલા પ્રમાણમાં એરનો જે છે તે સર્જ ટેન્કમાંથી ડિસ્ચાર્જ થાય છે એટલે કે બહાર આવે છે અને એન્જિનની અંદર દાખલ થાય છે અને એનો યુનિટ અહીંયા છે મીટર ક્યુબ પર સેકન્ડ। નેક્સ્ટ આગળ વધીએ તો કે નાવ કન્સિડર વન મીટર ક્યુબ ઓફ એર એટ પ્રેશર પી, એનો યુનિટ છે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર, એન્ડ એબ્સોલ્યુટ ટેમ્પરેચર ટી કે જેનો યુનિટ છે કેલ્વિન। હવે આપણે અહીં જનરલ ગેસ ઇક્વેશન જે છે તેનો ઉપયોગ કરીએ તો કે એપ્લાઇંગ ગેસ ઇક્વેશન પીવી બરાબર એમ એ ઇન્ટુ આર ટી, એમ એ જે છે અહીંયા આપણે માસ ઓફ એર માટે લઈએ છીએ, પરંતુ આ કિસ્સાની અંદર આપણે ઉપર એક ધારણા લીધી છે કે અહીંયા જે આપણે એરનો જે જથ્થો જે વેલોસિટી જથ્થો છે એ એક મીટર ક્યુબનો છે એટલે કે એનું વોલ્યુમ વન મીટર ક્યુબ છે, તો આપણું જે ઇક્વેશન જે છે એ નવું પી બરાબર એમ એ ઇન્ટુ આર ટી તરીકે પણ લખી શકીએ છીએ। પછી એમાં આપણે એમ એને સૂત્રનો કરતા કરીએ તો આપણને સામેના ભાગે મળે છે પી અપોન ટી, પી અપોન આર ટી, એમ એને આપણે સૂત્રનો કરતા કરીશું એટલે આપણને મળશે અહીંયા વેલ્યુ કોની, એટલે સૂત્ર આપણું નવું બનશે, એમ એને સૂત્ર એમ એનું સૂત્ર બનશે આપણે અહીંયા પી અપોન આર ટી, પણ આપણી પાસે ઓલરેડી આરની વેલ્યુ જે છે એ નિશ્ચિત છે કે આર બરાબર 287 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન, એટલા માટે એની વેલ્યુ અહીંયા મૂકી દઈશું આરની વેલ્યુ, તો આપણું જે સૂત્ર જે બનશે એ એમ એ અપો એમ એ ઇઝ ઇક્વલ ટુ પી અપોન 287 ઇન્ટુ ટી। નાવ એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન 100 ઇન્ટુ એમ ડબલ્યુ અપોન એમ એ એમ ઓફ ધ એર,
એટલે કે આપણે જે સ્ટેટિક હેડ જે અહીંયા મળ્યો હતો, આપણે જે સ્ટેટિક હેડની જે ચર્ચા કરતા હતા તેનું આપણે ગણતરી કરવી હોય તો આપણે જે ડિફરન્સ જે બંને બાજુ જે હતો વોટર લેવલમાં ડિફરન્સ, એ ડેલ્ટા એચના ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ માસ ઓફ વોટર ડિવાઇડેડ બાય માસ ઓફ એર. ઓલ્સો વી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇન્ટુ સ્ક્વેર રૂટ 2gh. હવે આપણે વેલોસિટી ફ્લો રેટ જે છે એ કઈ રીતે છે, તો કે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ સીડી ઇન્ટુ સ્ક્વેર રૂટમાં અંડર રૂટમાં રૂટ 2gh. હવે 2g જે છે એ આપણે જનરલી વેલ્યુ જે છે એ આપણે જાણતા હોઈએ છીએ કે કોન્સ્ટન્ટ જ છે. એચની વેલ્યુ જે છે તે આપણે અહીં ઉપર સૂત્ર જે છે ડેલ્ટા એચ અપન 100 ઇન્ટુ એમડબલ્યુ અપન એમ એની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો આપણને અહીં વીની જે વેલ્યુ જે છે અને સીડી જે છે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ તે આપણે મેઝર કરી શકીએ છીએ, અથવા તો અમુક કિસ્સાની અંદર આપણને આપેલો હોય છે. એન્ડ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી. હવે ડિસ્ચાર્જ જે કેટલો છે એ કઈ રીતે મેઝર કરવાનો, તો કે જે વોલ્યુમ આપણે અંદરથી બહાર નીકળે છે એ વોલ્યુમ અને તેણે કેટલા પ્રમાણમાં એરિયા જે છે કવર કરેલો છે, તો તેની મદદથી આપણને ક્યુની વેલ્યુ મળશે, ક્યુ બરાબર એ ઇન્ટુ વી. તો આપણે ફાઇનલી જે ક્યુ જે છે એ આપણને મળશે ક્યુ બરાબર એ ઇન્ટુ સીડી અંડર રૂટ 2gh નંબર ઇક્વેશન 2. એટલે કે આપણને ક્યુની વેલ્યુ અહીંયા જે છે તે એ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ જે મીટર હતું એની, પછી સીડી એટલે કે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ, 2g જે છે તે આપણે કોન્સ્ટન્ટ હોય છે, g એટલે ગ્રેવિટેશનલ ફોર્સ છે, એચ જે છે આપણે હેડ જે સ્ટેટિક હેડની ગણતરી કરવાની હતી કે જે આપણે ઉપર સૂત્રની મદદથી ઓલરેડી કરી હશે. હવે આપણે જે પહેલું આગળ જે સૂત્ર જોઈ ગયા હતા એમ એ બરાબર પી અપોન 287 ઇન્ટુ ટી એ, અને આ સૂત્રની મદદથી આપણે નાવ ધ યુઝિંગ ઇક્વેશન 1 એન્ડ 2 ધ માસ ઓફ એર સપ્લાય કેન બી કેલ્ક્યુલેટેડ એઝ ફોલો. તો આ બંને સૂત્ર જે છે એને આપણે સરખામણી કરીએ, તો આવા કિસ્સામાં આપણે કેટલા પ્રમાણમાં માસ ઓફ એરનો ફ્લો થયો છે તે મેઝર કરી શકીએ. એટલે કે માસ ઓફ એર સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એમ એ. એમ એ જે છે એ માસ ઓફ એર છે, કેટલા પ્રમાણમાં જથ્થો છે ક્યુ છે, એટલે કે કેટલું એર સપ્લાય થયેલું છે તે ક્યુ ઇન્ટુ એમ એ સૂત્રની મદદથી આપણે અહીં મેઝર કરી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે માસ ઓફ એર ફ્લો મેઝરમેન્ટ ઓફ એર કન્ઝમ્પશન બાય એર ફ્લો મીટર, એટલે કે એર ફ્લો મીટરની મદદથી કેવી રીતે એરનું મેઝરમેન્ટ કરવામાં આવે છે, કન્ઝમ્પશન કેટલા પ્રમાણમાં થયું એ માપવા માટેની જે મેથડ જે છે તેની ચર્ચા કરી.